સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ ઉપર તો આ વિડીયોમાં આપણે ઇંગ્લિશના યુનિટ ટેસ્ટ પેપરનું સોલ્યુશન કરીશું જે સેપ્ટેમ્બર બે હજાર વીસમાં થવાની છે તો ચાલો શરૂ કરીએ પહેલો ક્વેશ્ચન છે કે કાવ્યમાંથી આપેલ શબ્દોના રાઇમિંગ વર્ડ શોધીને લખો તો આમાં રાઇમિંગ વર્ડ્સ એટલે કે જે શબ્દો ઉચ્ચારણમાં સરખા આવે છે એમને રાઇમિંગ વર્ડ્સ કહેવામાં આવે છે તો સૌથી પહેલું છે સ્ક્રીન એનું જવાબ થશે ગ્રીન બીજું વેલ એનું થશે બેલ ત્રીજું કાઇટ એનું રાઇમિંગ વર્ડ થશે વ્હાઈટ ચોથું બેડ એનું રાઇમિંગ વર્ડ થશે રેડ પાંચમું છે બેંગ એનું રાઇમિંગ વર્ડ થશે સેંગ ક્વેશ્ચન બે છે યોગ્ય વિકલ્પ વડે ખાલી જગ્યા પૂરી ફકરો પૂર્ણ કરો તો ઇટ વોઝ તેજેશ્વરની ટ્વેલ્થ બર્થ ડે હિઝ ફાધર

તો આમાં ચોથો વાક્ય એ પહેલા ક્રમે આવશે પહેલો વાક્ય બીજા ક્રમે આવશે પાંચમો વાક્ય ત્રીજા ક્રમે આવશે બીજો વાક્ય ચોથા ક્રમે આવશે છેલ્લે ત્રીજો વાક્ય એ છેલ્લે પાંચમા ક્રમે આવશે ચોથો પ્રશ્ન છે

ત્રીજું પ્રશ્ન છે ઇન વિચ સિટી ધ શોપ ઇઝ લોકેટેડ તો પુણે પાંચમો પ્રશ્ન છે વોટ કેન યુ બાય ફ્રોમ ધ શોપ એનો જવાબ આવશે ઓપ્શન એ નોટબુક છેલ્લે પાંચમો પ્રશ્ન છે વી કેન કોન્ટેક રાની ઓન ખાલી જગ્યા નંબર તો પાંચ વખત એક પાંચ વખત એક ક્વોશન પાંચ કોન્સમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી આપેલ ચિત્રનું પાંચ વાક્યમાં વર્ણન કરો તો એમાં પહેલો જવાબ પહેલો વાક્ય બનશે ધીસ ઇઝ એ ડ્રોઈંગ રૂમ બીજો વાક્ય દેયર ઇઝ એ ટેબલ ફેન ઓન ધ ટેબલ ત્રીજો વાક્ય દેયર ઇઝ એ ટેબલ લેમ્પ ઓન ધ સ્ટડી ટેબલ ચોથું વાક્ય બુક્સ આર ઇન ધ કપ બોર્ડ પાંચમું વાક્ય દિયર ઇઝ એ કેલેન્ડર ઓન ધ વોલ જો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક અને શેર કરજો થેન્ક્સ ફોર વોચિંગ